वन्ने मातरम बाळ दोस्तों, आज हम देखेंगे कक्षा 5 विषय गुजराती। पाठ्य पुस्तक का नाम है कुक्कुट, चैप्टर 2 तमारो मटाको। एमा आज आपणे भाग 5 जोईशुं। भाग 1 થી 4 આપણે જોઈ ગયા છે, તો આજે આપણે ભાગ 5 જોવાના છે। તેમાં પેજ નંબર 21 સાચા અર્થવાળા વાક્ય સામે ખરાની ટીક કરો, ત્યાંથી આપણું બાકી છે તે આજે આપણે જોઈશું। એમાં જોઈએ પહેલું, કબૂતરે નિશાનબાજના પદ માટે બાજનું નામ કહ્યું, કારણ કે તેમાં જોઈએ અ, પક્ષીઓનો શિકાર કરવામાં બાજ શિકારીને મદદ કરે છે। બ, બ કબૂતરને લાગે છે કે બાજ જો શિકારીને મદદ ના કરે તો પોતે અને બીજા પક્ષી બચી જાય। ક, બાજ પક્ષીઓનો શિકાર કરતો નથી। તો આ ત્રણમાંથી કયું સાચું છે એની આગળ આપણે ખરાની ટીક કરીશું। તો કબૂતરે નિશાનબાજના પદ માટે બાજનું નામ કહ્યું, કારણ કે કબૂતરને લાગે છે કે બાજ જો શિકારીને મદદ ના કરે તો પોતે અને બીજા પક્ષી પણ બચી જાય। તો જવાબ આવશે બ, એના માટે કબૂતરે નિશાનબાજ માટે બાજને રાખવામાં આવ્યા હતા, બરાબર ને। પછી જોઈએ બીજું, કાગડાના ભાષણથી મહાસભા પર શી અસર થઈ? તો જોઈએ એમાં અ, બધા પક્ષીઓએ કાગડાની મહેનતના વખાણ કર્યા। બ, બધા પક્ષીઓએ સ્વીકાર્યું કે કાગડા વગર માણસો જીવી જ ન શકે। ક, પક્ષીઓએ કાગડાની વાત પર ખાસ ધ્યાન આપ્યું નહીં। હવે આ ત્રણમાંથી આપણે જે સાચું છે એના ઉપર ખરાની ટીક કરીશું। તો કાગડાના ભાષણથી મહાસભા પર શી અસર થઈ? તો બધા પક્ષીઓએ સ્વીકાર્યું કે કાગડા વગર માણસો જીવી જ ન શકે। તો આપણો જવાબ આવશે બ, આપણે વાર્તા જોઈ ગયા હતા ને, કેમ કે જે કાગડાઓ છે તે માણસો જે ગંદકી ફેલાવે છે એને ચોખ્ખી કરે છે। જો ગંદકી કાગડાઓ ચોખ્ખી ન કરે તો ઘણા બધા રોગો થાય, ના કારણે પછી માણસ જીવી ન શકે। હવે જોઈએ ત્રીજું, કાગડાઓને કયો ઠરાવ થવાની જરૂર જણાય? એમાં અ, કોયલદીઓ કાગડીઓને હેરાન કરે નહીં તે માટે મહાસભા કોઈ પગલાં લે। બ, માણસો જ્યાં ત્યાં ગંદકી કરે નહીં। ક, કોયલદીઓની હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે। તો જવાબ આવશે આપણો અ, કોયલદીઓ કાગડીઓને હેરાન કરે નહીં તે માટે મહાસભામાં કોઈ પગલાં લે। હવે જે કાગડો હતો એ શું કહે છે? આપણે વાર્તા જોઈ ગયા હતા કે જે કોયલ છે એ શું કરે, તો કે કાગડી બહેનોના માળામાં ઈંડા મૂકી જાય છે, એ ખોટું છે। એટલે એ કહે છે કે એના માટે કંઈ કરવું જોઈએ, કે મહાસભામાં એના પણ પગલાં લેવામાં આવવા જોઈએ, બરાબર ને। હવે જોઈએ ચોથું, કાબરે સારસ સારસીના પ્રેમના વખાણ કર્યા, કારણ કે અ, સારસ સારસી કાબરના ખાસ મિત્ર છે। બ, પક્ષીઓનો પ્રેમભાવ વધે, બધા પંખીઓ પ્રેમથી અને સંપીને રહે। તો હવે આ ત્રણમાંથી કયું સાચું છે? તો ક, બધા પંખીઓ પ્રેમથી અને સંપીને રહે। જે રીતના સારસ અને સારસી જે પંખી છે એ કેવા પ્રેમથી રહે છે, એ જ રીતના બધા પંખીઓએ પણ પ્રેમથી સંપીને રહેવું જોઈએ। તો હવે અહીંયા આગળ જોઈએ કરવાનું છે, પછી આગળ જોઈએ પેજ નંબર 22, નીચેના વાક્યો જેવો જ અર્થ નીકળે તેવા વાક્યો વાર્તા માટે શોધીને લખો। હવે જે નીચે વાક્યો આપ્યા છે એવો જ અર્થ નીકળે એવા વાક્યો આપણે લખવાના છે, પણ વાર્તા માટે શોધીને લખવાના છે। જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, સભાપતિ તરીકે વિષ્ણુ ભગવાનના વાહન એવા પક્ષીની પસંદગી કરવી યોગ્ય રહેશે। જવાબ, પ્રમુખ માટે સૌથી યોગ્ય ગુરુદલાલ લાગે છે, પહેલામાં પણ સરખું
પોતે શું કીધું છે કે સભાપતિ તરીકે વિષ્ણુ ભગવાનનું વાહન. વિષ્ણુ ભગવાનનું વાહન કોણ? તો ગરુડ. તો કે એવા પક્ષીની પસંદગી કરવી યોગ્ય રહેશે. ત્યાં જવાબ શું છે? તો કે પ્રમુખ માટે સૌથી યોગ્ય ગરુદરાજ લાગે છે. અર્થ તો એક જ છે ને. હવે જોઈએ પહેલું. કાકા કૌવા ઓ જે માને છે તે હું પણ માનું છું. કાકા કૌવા જે માને છે તે હું પણ માનું છું. તો એમાં આપણે લખીએ તો જોઈએ, ભાઈ કાકા કૌવાના મતને ટેકો આપું છું. જવાબ શું આવશે? ભાઈ કાકા કૌવાના મતને હું ટેકો આપું છું. શું કીધું છે આપણને? કાકા કૌવા જે માને છે તે હું પણ માનું છું. અને આપણે જવાબ લખ્યો, ભાઈ કાકા કૌવાના મતને હું ટેકો આપું છું. બંને સરખું જ થયું ને? બંનેનો અર્થ કેવો નીકળો? સરખો જ. તો એ રીતના તમારે લખવાનું છે. પછી જોઈએ બીજું. તો કે સાહમુર્ગનો સુંદર દેખાવ તમને આનંદ આપતો જ હશે. અહીંયા આપણે લખીએ તો જોઈએ બીજું. સાહમુર્ગનું સુંદર રૂપ જોઈ આ ખરેખર ખુશ થયા હશો. શું કીધું છે? સાહમુર્ગનું સુંદર દેખાવ તમને આનંદ આપતો હશે. અને આપણે જવાબમાં શું લખ્યું? કે સાહમુર્ગનું સુંદર રૂપ જોઈ આપ ખરેખર ખુશ થયા હશો. આ બંનેનો અર્થ કેવો છે? સરખો જ છે ને? હા, તો એ રીતના તમારે લખવાનું છે. બરાબર. તો ચાલો હવે જોઈએ આપણે ત્રીજું. પક્ષી જૂથ પાસે કોઈ બરાબર નિશાન તાકાત ના હોય તો સારું. એનો જવાબ લખીએ આપણે તો જોઈએ આપણે ત્રીજાનો જવાબ. ખરેખર આપણને એક બાહોશ નિશાનબાજની જરૂર છે. શું કીધું છે આપણો પ્રશ્ન? તો કે પક્ષી જૂથ પાસે કોઈ બરાબર નિશાન ટાંકનાર હોય તો સારું. ને આપણે જવાબ શું લખ્યું? કે ખરેખર આપણને એક બાહોશ એટલે કે સારું નિશાનબાજની જરૂર છે. બંનેનો અર્થ સરખો જ થયો ને? હા, તો એ રીતના આપણે લખવાનું છે. હવે જોઈએ ચોથું. અમે કામ ન કરીએ તો માણસો બીમાર થઈ મૃત્યુ પામે. આનો જવાબ લખીએ તો જોઈએ જવાબ. જો અમારું કામ એક દિવસ બંધ રાખીએ તો માનવ જાત માંદી પડી જાય. ચોથામાં પ્રશ્ન શું છે? કે અમે કામ ન કરીએ તો માણસો બીમાર થઈ મૃત્યુ પામે. અને આપણે જવાબ શું લખ્યું? જો અમારું કામ એક દિવસ બંધ રાખીએ તો માનવ જાત માંદી પડી જાય. બંનેનો અર્થ કેવો છે? સરખો થયો છે ને? હા, આવું કોણ કહે છે? તો કાગરાઓ કહે છે ને. આપણે વાર્તામાં જોઈ ગયા હતા કે કાગરાઓ શું કહે છે? કે માણસ જાતનો જે કચરો છે તે અમે જ દૂર કરીએ છીએ. જો અમે ન કરીએ તો એ કચરાને લીધે શું થાય? માણસ લોકો બીમાર પડી જાય, ગંદકી થાય અને અનેક રોગો આવે અને પછી એવો બીમાર થાય. બરાબર. તો આ રીતના અહીંયા તમારે ચોથું લખવાનું છે કે જો અમારું કામ એક દિવસ બંધ રાખીએ તો માનવ જાત માંડી પડી જાય. પછી જોઈએ પાંચમું. અમારી નાટના સ્ત્રી સમૂહ વતીથી એક વાત કહું છું. આનો જવાબ લખીએ આપણે. ચાલો જોઈએ જવાબ. તો અમારી કોમના નાળી મંડળ તરફથી વાત રજૂ કરું છું. હવે જોઈએ શું છે પ્રશ્ન પાંચ. અમારી નાતના સ્ત્રી સમૂહ વતીથી એક વાત કહું છું. હવે જોઈએ તો આપણે જવાબ શું લખ્યો? તો કે અમારી કોમના નાળી મંડળ એટલે સ્ત્રી સમૂહ તરફથી વાત રજૂ કરું છું. તો હવે આ તમારે લખવાનું છે. હવે જોઈએ આપણે છઠ્ઠું. તેઓ એકબીજા વિના જીવી જ ન શકે. એનો જવાબ લખીએ. જોઈએ જવાબ. તો કે બે માંથી એક મરી જાય તો બીજું પંખી જુરી જુરીને મરી જાય છે. તો સવાલ આપણને શું કહે છે છઠ્ઠો? કે તેઓ એકબીજા વિના જીવી જ ન શકે. આપણે અહીંયા શું લખ્યું જવાબ? કે બે માંથી એક મરી જાય તો બીજું પંખી જુરી જુરીને મરી જાય છે, એટલે કે પોતાની જાતે મરી જાય. બંને એકબીજા વિના જીવી જ ન શકે. તો એ રીતના તમારે લખવાનું છે. બરાબર. હવે આગળ જોઈએ તો
હવે તમારે તમારું હોમવર્ક કરવાનું છે. શું કરશો તો જોઈએ. જૂથમાં બેસો, પણ આપણે જૂથમાં તો અત્યારે બેસી શકીએ એવું નથી, કેમ કે આપણે ઘરે છીએ. શાળામાં હતી તો આપણે જૂથમાં બેસતી. તો હવે જોઈએ, ઉદાહરણ મુજબ પક્ષીઓ વિશે ટૂંકમાં તમારે લખવાનું છે તમારી નોટબુકમાં, બરાબર. તો જોઈએ મુદ્દા કઈ રીતના લખવાનું. તો કે પક્ષીઓનો રંગ, એમનું કદ, એમનો અવાજ કયો છે, ક્યાં રહે છે, શું ખાય છે, તે તમારે લખવાનું છે, બરાબર. તો તે તમારે ઘરેથી લખવાનું છે. પછી અહીંયા જો ઉદાહરણનું સ્ફુટ લેખન કરાવો, એટલે સારા અક્ષરે તમારે લખવાનું છે. આ જે લખ્યું છે ને મોર વિશે, તો એ તમારે સારા અક્ષરે લખવાનું છે તમારી નોટબુકમાં. એ તમારું હોમવર્ક છે. હવે પેજ નંબર 23 નું હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું.